જંબુસર તાલુકાના બારા વિભાગની નહેરોની સફાઈ તથા પાણીના અભાવથી ખેડૂતો ચિંતાતુર બન્યા। જંબુસર તથા આમોદ તાલુકાના ધરતીપુત્રો કુદરતના કહેરને લઈ પાયમાલ થઈ ગયા છે, ત્યારે ખેડૂતો ફરી ખેતીના કામે લાગી ગયા છે અને મોંઘું બિયારણ લાવી કપાસ તુવેરનું વાવેતર કરેલ છે। ધરતીપુત્રોના મોંઘા મૂલા પાકને જીવંત રાખવા નર્મદા નહેરના પાણીની જરૂરિયાત છે અને ખેડૂતો નર્મદા નહેરના પાણીની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ત્યારે મારા વિભાગના ટંકારી, શિંગાણા, આસનવડ સહિતના ગામોની નહેરોની સાફ સફાઈ કરવામાં આવેલ નથી તથા નહેરો પણ જર્જરિત થઈ ગઈ છે। અમુક જગ્યાએ તો નહેરો પણ તૂટી ગઈ છે અને જ્યારથી નહેરો બનેલી છે ત્યારથી આજ દિન સુધી એક ટીપું પાણી આ નહેરોમાં આવેલ નથી, જેને લઈ ધરતીપુત્રોની મહામૂલી ખેતી નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। નર્મદા નહેરના અધિકારીઓના પાપે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। નહેરોમાં પાણીની સમસ્યાને લઈ ખેડૂતોએ જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની રજૂઆતો કરી હતી। તે અનુસંધાને ધારાસભ્ય નર્મદા યોજનાના અધિકારીઓને જંબુસર આમોદ તાલુકાની નહેરોમાં સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપેલ અને નહેરો અને ખેતરનું નિરીક્ષણ કરી આક્રોશ સાથે જણાવ્યું હતું કે જંબુસર આમોદ તાલુકાના ખેડૂતોએ નહેરના પાણી માટે મૌખિક રજૂઆતો કરેલી છે। ખેડૂતોએ પરસેવો પાડી મોંઘા મૂલું પાકોનું જતન કરેલ હોય તે સુકાઈ જવાની અણી પર હોય, સરકારના અધિકારીઓ જાડી ચામડીના હોય વારંવાર રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી પાણી છોડવામાં આવેલ નથી, તકલાદી નહેરો છે, નહેરોની સાફ સફાઈ કરી નથી, તેમાં ખેડૂતોનો શું વાંક, વહેલી તકે સમયસર પૂરતા પ્રમાણમાં નહેરોનું પાણી છોડવામાં આવે તેમ જણાવ્યું હતું। જાવીનભાઈ નારુભાઈ પરમાર, 5 પીપલા ગામનો રહેવાસી, ટંકારી માઇનોર ડિસ્ટ્રિક્ટની જે નહેર અમારા તહેરીને પસાર થઈ રહી છે, આજ સુધી પાણી અમને મળેલ નથી, જેથી કરી એ નહેરોના લીધે અમારે નુકસાન ચોમાસાનું બી વેઠવું પડે છે। બીજું કે અત્યારે શોભાના કાંઠાની પેટ આ નહેર થઈ છે, ત્યાંથી અમારી પસાર થાય છે ચાંદપરા, પછી વડ, સદાપુરા, ટંકારી, સિંઘેણા, તમામ નહેરો આવેલી છે, જે હજુ સુધી પાણી મળેલ નથી, ખાલી શોભાના કાંઠાની પેટ નહેરો તૈયાર કરેલી છે અને 52 અત્યારે નહેરો ભરપૂર ભરાઈ ગયેલી છે આજે, જેથી કરી આજુબાજુ ખેડૂતોને ઘણી તકલીફો પડે છે। વારંવાર અમે રજૂઆત ધારાસભ્યશ્રીને કરેલી, હજુ સુધી કોઈ પણ નિર્ણય આવતો નથી, ધારાસભ્યશ્રી આગળ રજૂઆત કરેલી, હજુ સુધી કોઈ નિર્ણય આવતો નથી, જેથી કરી અમારા ખેડૂતોનો જે પાક સુકાય છે, આજે પાણીની ઘણી જરૂર છે, જો પાણી મળે તો અમે ટકી એમ છે, બાકી તો અમારે પાછું દુષ્કાળ લીલો દુષ્કાળ સમજીને ચાલવાનું છે। જંબુસરની આમોદ તાલુકાની અંદર છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોના ફોન આવતા હોય પાણી માટેના, જેમનો ખેડૂતો ઉગારેલો કપાસ તુવેર જ્યારે સૂકવાની અહીં પર હોય, આ સરકારના અધિકારીઓ ખૂબ જાડી ચામડીના હોય, વારંવાર રજૂઆત કરવા છતાં રૂબરૂમાં મળીને જેમ છતાં આજ દિન સુધી પાણી છોડ્યું નથી, કેટલીક નહેરો તો તકલાડી છે, સાથે સાથે જેમની જવાબદારી છે પાણી છોડતા પહેલાં કે એમની સાફ સફાઈ કરીને પાણી છોડવું, એ જે તે ડિપાર્ટમેન્ટ નથી કરે છે, આજે જવાબ ઉદ્દમ આપે છે કે નહેરો સાફ કરવાનું બાકી છે, ખાડા પૂરવાનું બાકી છે, તો એના ખેડૂતોનો શું વાંક, આજે ખેડૂતોએ ખૂબ પરિશ્રમ પાડીને જ્યારે માલ તૈયાર કરવામાં આવેલો છે એમનો, ત્યારે સુકવાનું અહીં પર છે, સમયસર પાણી છોડવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર ખેડૂતો આંદોલન ચીમકી આપવાની તૈયારીમાં છે, એમની સાથે મારે પણ જોવા પડશે। આ દેશના વડાપ્રધાન જ્યારે ખેડૂતોની વાત કરતા હોય, આવનાર દિવસોની અંદર ખેડૂતો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખેડૂતોને બમણા ભાવ મળશે, તો આ બધી વાતો અવત્યપૂર્વક થઈ રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।